हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? धोरण त्रण विषय हिंदी। हिंदी में आपणे व्यंजन ह सीखी गया, ए छेल्लो व्यंजन हतो। हवे तेना संयुक्त व्यंजन सीखवाना छे। क्ष आपणे सीखी गया, ञ, त्र अने स, आने संयुक्त व्यंजन कहेवामां आवे छे। तो चलो आपणे संयुक्त व्यंजन ञ ना थोड़ा चित्रो जोईए। ञ, ञ एटले ज्ञानयोगी, ज्ञान धरावे छे। ज्ञ एटले ज्ञानेन्द्रिया, ज्ञानेन्द्रिया एटले आपणी इंद्रिया छे ते ज्ञानेन्द्रिया। ज्ञ याने ज्ञानेन्द्रिया, ज्ञ याने ज्ञानयोगी। फरी एक वार जे लईए, ज्ञ याने ज्ञानयोगी, ज्ञ याने ज्ञानेन्द्रिया, ज्ञ याने ज्ञानेन्द्रिया। હવે આપણે ન નને શોધી તેના ઉપર બોર્ડ કરવાનું છે। તો આપણે બધા મૂળ અક્ષર આપેલા છે, તેમાં ન શોધવાનું છે અને તેના ઉપર બોર્ડ કરવાનું છે। તો ન શોધો, બીજો ન ક્યાં છે શોધો, ત્રીજો ન ક્યાં છે તે શોધો, ચોથો ન ક્યાં છે તે શોધો, બરાબર। હવે આપણે આટલા બધા નામ ન્યા તો ઓળખી ગયા, ત્યાં ઓળખતા હવે શબ્દમાં આવેલા મૂળાક્ષર નીચે લીટી દોરવાની છે। જ્ઞાન, વિજ્ઞાન, ઇન્દ્રિયા, જ્ઞાનોદય, યજ્ઞ, શુભ્ન, જ્ઞાન, વિજ્ઞાન, આટલા બધા શબ્દ છે એમાં જ્ઞ ઓળખી એની નીચે લીટી દોરવાની છે। તો જ્ઞાનયોગી તો જ્ઞાન, તો જ્ઞ નીચે લીટી દોરી, જ્ઞાનેન્દ્રિયા તો જ્ઞ નીચે લીટી દોરી, જ્ઞાનોદય તો જ્ઞ નીચે લીટી દોરી, યજ્ઞ તો યજ્ઞ નીચે લીટી દોરી, શુભ્ન જ્ઞ નીચે લીટી દોરી, જ્ઞાન જ્ઞાન નીચે લીટી દોરી, વિજ્ઞાન જ્ઞાન નીચે લીટી દોરી। અહીંયા જ્ઞાનયોગી તો જ્ઞાન નીચે લીટી દોરી, જ્ઞાનેન્દ્રિયા તો જ્ઞાન નીચે લીટી દોરી, જ્ઞાનોદય તો જ્ઞાન નીચે લીટી દોરી, યજ્ઞ તો જ્ઞ નીચે લીટી દોરી, શુભ્ન તો જ્ઞ નીચે લીટી દોરી, જ્ઞાન તો જ્ઞ નીચે લીટી દોરી, વિજ્ઞાન તો જ્ઞ નીચે લીટી દોરી। તો આપણે જ્ઞ સંયુક્ત વ્યંજન ન આપણે ઓળખી ગયા અને લખતા પણ આવી ગયું। હવે આપણે સંયુક્ત વ્યંજન ત્ર શીખવાનું છે। શું શીખવાનું છે? ત્ર। આ બધા કયા વ્યંજન કહેવાય? સંયુક્ત વ્યંજન। તો ત્રણે લગતા થોડા ચિત્રો જોઈ લઈએ। ત્ર યાને ત્રિશુલ, ભગવાન શંકર કે હાથ મેં હોતા હૈ। ત્ર યાને ત્રિકોણ, ગણિતમાં મેથ્સમાં આપણે ત્રિકોણ શીખીએ છીએ, આકાર હોતા હૈ। ત્ર યાને ત્રિદેવ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ। તો એક વાર દેખ લે, ત્ર યાને ત્રિશુલ, ત્ર યાને ત્રિકોણ, ત્ર યાને ત્રિદેવ। તો અહીંયા આપણે જુદા જુદા મૂળાક્ષર આપેલા છે, બરાબર, તેની ઉપર આપણે ત્ર ઓળખી અને તેના ઉપર ગોળ કરવાનું છે। તો આટલા બધા વર્ણમાં જોવો છે ત્ર ક્યાં છીએ। તો આવ્યો ત્ર, ગોળ કરો, બીજો ત્ર ક્યાં છે ગોળ કરો, બીજો ત્ર ક્યાં છે ગોળ કરો, બીજો ત્ર ક્યાં છે ગોળ કરો। ત્ર ઓળખતા આપણને આવડી ગયું। હવે શબ્દમાં આવેલા ત્રણ મૂળાક્ષર નીચે લીટી દોરવાની છે। તો હવે ત્રિશુલ, ત્રિકોણ, ત્રિદેવ, ત્રિફળા, ત્રિદેવ, છત્ર, પત્ર, નક્ષત્ર, નેત્ર, બધા શબ્દ છે એમાં ત્ર તો આવેલો જ છે, એ ત્રણને ઓળખી એની નીચે લીટી દોરવાની છે। તો ત્ર ત્રિશુલ તો ત્ર નીચે લીટી દોરો, ત્રિકોણ તો ત્ર નીચે લીટી દોરો, ત્રિદેવ તો ત્ર નીચે લીટી દોરો, ત્રિફળા તો ત્ર નીચે લીટી દોરો, ત્રિદળ તો ત્ર નીચે લીટી દોરો, છત્ર તો ત્ર નીચે લીટી દોરો, પત્ર તો ત્ર નીચે લીટી દોરો, નક્ષત્ર તો ત્ર નીચે લીટી દોરો, નેત્ર તો ત્ર નીચે લીટી દોરો। હવે આપણે મૂળાક્ષર ત્ર ઓળખ્યા, વ્યંજન સંયુક્ત વ્યંજન ત્ર ઓળખ્યા, તે શબ્દમાં આવેલા ત્ર વ્યંજન નીચે આપણે લીટી દોરી। હવે પ્રવેશિકા ભાગ એકમાં પાન નંબર, પ્રવેશિકા ભાગ એકમાં જો પાન નંબર 63 અને 64। તો જો જ્ઞ, બરાબર, જ્ઞ, જ્ઞ યાને જ્ઞાની,
જ્ઞાની ને ગુજરાતી માં જ્ઞાની જ કહેવાય. અહીંયા જ્ઞ વ્યંજન આપેલો છે, સંયુક્ત વ્યંજન જ્ઞ આપેલો છે, એની આજુબાજુ જુદા જુદા વ્યંજન આપેલા છે, તેમાં જ્ઞ વ્યંજન સાથે તમારે જોડવાનું છે. હવે અહીંયા જુદા જુદા વ્યંજન આપેલા છે. કયા કયા જુદા જુદા વ્યંજન આપેલા છે તે તમે જુઓ. તેમાં જ્ઞ વ્યંજન ઓળખી, જ્ઞ સંયુક્ત વ્યંજન ઓળખી તેના ઉપર કોડ કરવાનું છે. હવે અહીંયા જ્ઞ સિવાયના બધા જ વ્યંજનને ઉપર ચેકડી કરવાની છે. તો અહીંયા શબ્દ આપેલા છે, શબ્દમાં આવેલા જ્ઞ વ્યંજન નીચે તમારે લીટી દોરવાની છે. હવે અહીંયા જ્ઞને ટપકા જોડી તેમાં જ્ઞ બનાવવાનો છે. તો હવે પાન નંબર 64 ઉપર જુઓ. હવે સંયુક્ત વ્યંજન ત્ર શીખવાનું છે. ત્ર અને ત્રિશુલ, ત્રિશુલ અને ત્રિશુલ, બરોબર. આ ત્ર વચ્ચે આપેલો છે, એની આજુબાજુ જુદા જુદા વ્યંજન આપેલા છે, તેને ઓળખી અને આપણે તેને જોડવાનો છે. જ્યાં ત્ર હોય ત્યાં જોડવાનું છે. હવે આ જુદા જુદા વર્ણ આપેલા છે તેની ઉપર હવે ત્ર ઓળખી તેના ઉપર બોર્ડ કરવાનું છે, બરોબર. અહીંયા ત્ર સિવાયના બધા જ વ્યંજન ઉપર ચેકડી મારવાની છે. આ જુદા જુદા શબ્દ આપેલા છે, ત્રિ મિત્રતા, નક્ષત્ર, નેત્ર, છત્ર, પત્ર, ઇત્ર, તો એમાં ત્ર આવેલો હોય તેની નીચે લીટી દોરવાની છે. શબ્દમાં ત્ર આવેલો હોય તેની નીચે લીટી દોરવાની છે. હવે આપણે આ ત્ર આપેલો છે તેના ટપકા જોઈ તેને આખો ત્ર બનાવવાનો છે. હવે તો હવે સ્ર સંયુક્ત વ્યંજન કેમ બોલીએ, આપણે સ્ર પણ જોઈ લઈએ, તેને લગતા ચિત્રો પણ જોઈ લઈએ. તો જો સ્ર, સ્ર યાની શ્રમિક, મેંતુ ને શ્રમિક કહેવાય, હું કામ કરતા હોય શ્રમિક. સ્ર યાને સિફળ, હમ માતાજી કો ભગવાન કો સિફળ ચઢાતે હૈ. સ યાને શ્રોતા, ફિર સે એક વાર કહેતે, સ્ર યાને શ્રમિક, સ્ર યાને સિફળ, સ યાને શ્રોતા. તો અહીંયા સ્ર સંયુક્ત વ્યંજન ઓળખી તેના ઉપર બોર્ડ કરવાનું છે. તો સ્ર જો આ રહ્યો સ્ર, બીજો સ્ર આ રહ્યો સ્ર, ત્રીજો સ્ર ક્યાં છે આ રહ્યો સ્ર, ચોથો સ્ર ક્યાં છે આ રહ્યો સ્ર. સ્રને ઓળખતા હવે શબ્દમાં આવેલા સ્ર મૂળાક્ષર નીચે લીટી દોરવાની છે, ચ્ય વ્યંજન નીચે લીટી દોરવાની છે. શ્રમી, શ્રીફળ, શ્રોતા, શ્રીમતી, તો જ્યાં સ્ર હોય તેની નીચે લીટી દોરો. સ્ર શ્રીફળ તો તેની નીચે લીટી દોરો, શ્રોતા તો તેની નીચે લીટી દોરો, શ્રીમતી તો તેની નીચે લીટી. તો અહીંયા સ્ર ઓળખ્યા. હવે આપણે આજે આપણે સંયુક્ત વ્યંજન જ્ઞ, ત્ર, સ્ર શીખ્યા. હવે આપણે આગળના બધા જ વ્યંજનો શીખીશું. નમસ્તે બાળ મિત્રો, આગળના વિડીયોમાં વર્ણમાળા સાથે મળીશું. નમસ્તે બાળ મિત્રો.